છેલ્લા ઘણા સમયથી આતંક મચાવનાર માનવભક્ષી દીપડાને ઠાર મારવામાં આવ્યો છે વન વિભાગે બગસરા ગૌશાળામાં દીપડાને ઠાર કર્યો છે હાલ દીપડાના મૃતદેહને જલાધર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે મંગળવારે રાત્રે ત્રણ વાછરડામાં મારણ બાદ પાંજરાપોળમાંથી તમામ સ્ટાફને હટાવી લઈ વન વિભાગનો સ્ટાફ અહીં ગોઠવાઈ ગયો હતો અને ગૌશાળાના દરવાજા ખુલ્લા રાખ્યા હતા સાંજના સાતેક વાગ્યાના સુમારે દીપડો દરવાજેથી અંદર પ્રવેશ્યો અને સાત સૂટર જોતા તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જેના પગલે સાત સૂટરે એક પછી એક ગોળીબાર છોડી આતંક મચાવનાર દીપડાને ઠાર મારી દીધો હતો અને આ સાથે જ વનતંત્ર અને વિસ્તારના લોકોએ હાશકાર અનુભવ્યો હતો ઘટના સ્થળ આસપાસ લોકોના ટોળા એકઠા થઈ જતા તો બીજી તરફ પીસીએફ સીસીએફ થી માંડી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અહીં દોડી આવ્યા હતા દીપડાના મૃતદેહને મુંજિયાસર ડેમ નજીક આવેલ વન વિભાગની નર્સરી ખાતે લઈ જવાયો હતો અને બાદમાં પીએમ માટે જસાધન એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયો હતો વન વિભાગના પરીક્ષણો બાદ આ દીપડો માનોભક્ષી હતો કે કેમ તે નક્કી થશે બગસરા પંથકમાં હજુ અનેક દીપડા આઝાદ ફરી રહ્યા છે અત્યારે ઉલ્લેખનીય છે કે એક દીપડી ગઈકાલે કાદરડીમાં પાંજરે સપડાઈ હતી